भरूच जिल्लामां हासोट अने अंबीठा गाम विस्तारमां ताजेतरमां बनेली घटनाओने दुखद अने दुर्भाग्यपूर्ण गणावता कलेक्टर श्रीमती अवंतिका सिंघे समाजना सौ आगेवान अने शांतिप्रिय नागरिकोए कोमी एकता अने एकलासना वातावरणथी पुनर्स्थापनामां सहयोगने आवकार्यो हतो अने शांतिनो संदेश नागरिको सुधी पहोंचाडवा आपणे सौ साथे मळी प्रयासो करीए तेवी भावना आजे मळेली शांति समितिनी बेठकमां व्यक्त करी हती। भरूच जिल्लामां हासोट अने अंबेठा गाम विस्तारमां ताजेतरमां बनेली घटनाओने दुखद अने दुर्भाग्यपूर्ण गणावता कलेक्टर श्रीमती अवंतिका सिंघे समाजना सौ आगेवानो अने शांतिप्रिय नागरिकोने कोमी एकता अने एकलासमां वातावरणनी पुनर्स्थापना सहयोगनो आवकार्यो हतो अने शांतिनो संदेश नागरिको सुधी पहोंचाडवा आपणे सौ साथे मळी प्रयासो करीए तेवी भावना साथे मळेली शांति समितिनी बेठकमां व्यक्त करी हती। कलेक्टर अवंतिका सिंघे वधुमां उमेर्युं हतुं के असामाजिक तत्वोनी धरपकड़ थई रही छे। हांसोट अने अंबेठा गामे पूरतो बंदोबस्त रखायो छे, पोलीस द्वारा पूरता पगला लेवाय छे अने हांसोट खाते शांति समितिनी बेठक बोलावी सौनो सहयोग लेवाय छे, तेमज नागरिको सलामती माटे पोलीस द्वारा सतत चांपतो बंदोबस्त रखायो छे। भरूच जिल्लामां ताजेतरमां गुजरात वायब्रंट समितिमां सौથી વધુ રોકાણ અંગે સંભાવના વધી છે। ભરૂચ જિલ્લો સમગ્ર ગુજરાતમાં અને દેશમાં વિકસતો જિલ્લો છે, સૌને રોજગારી મળે છે અને પ્રમાણમાં ખેતી સારી છે। આવા શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ જિલ્લામાં આવી ઘટનાઓને દુઃખદ ગણાવતા કલેક્ટરે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શાંતિ સમિતિના આગેવાનો સતત સમાજમાં અને નાગરિકોમાં શાંતિનો સંદેશ પહોંચાડે તેવી અપેક્ષા પણ છે। જિલ્લાના આગેવાનોએ શાંતિ સ્થાપવા આવેલા સહયોગને તેમણે આવકાર્યો હતો અને સાથે સાથે શાંતિ સ્થાપવાના સમાજના આગેવાનોના પ્રયાસને જિલ્લા વહીવટીતંત્રના પૂરા સહયોગની ખાતરી આપી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આજની શાંતિ સમિતિની બેઠકમાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયસરના અને વિશ્વસનીય પગલાં લેવાયા છે અને ભવિષ્યમાં પણ સમાજના આગેવાનો આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે સાથે રહીને શાંતિ સ્થાપવામાં મદદરૂપ બને અને ભરૂચ જિલ્લામાં 2002ના વર્ષ બાદ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે શાંતિ સમિતિની બેઠક બોલાવી પડે તેને પણ દુઃખ ગણાવ્યું હતું। ભરૂચ જિલ્લો પ્રગતિશીલ અને શાંતિના માહોલ હતો ત્યારે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે સૌ કોઈએ તકેદારી રાખીએ તેવું પણ ઉમેર્યું હતું। માજી ધારાસભ્ય શ્રી મોહમ્મદ ફાંસીવાલાએ જિલ્લા પ્રશાસનને ખાતરી આપતા જણાવ્યું હતું કે શાંતિ માટે, ભાઈચારા માટે અને પરસ્પર કોમી એકલાસની ભાવના જળવાઈ રહે તે માટે હું હંમેશા તૈયાર છું અને મને જે કામ સોંપો તે કરવા તૈયાર છું। અશ્વિનભાઈ કાપડિયાએ હાંસોટ નગરમાં ભવ્ય ભૂતકાળ અને પૂજ્ય મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુનું જે ભૂમિ પર આગમન થયું હોય તેમજ પાકિસ્તાનના એક ભૂતપૂર્વ વડાપ્રધાન જન્મે મૂળ હાંસોટના હતા, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશો અને હાલ મુંબઈના 300 જેટલા તબીબો મૂળ હાંસોટના છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા હાંસોટ નગરમાં આવી ઘટનાઓ અને દુઃખદ ગણાવી ફરી હાંસોટ નગરમાં ગૌરવની સ્થાપના સહયોગ લઈને આગળ વધવાનો અનુરોધ કર્યો હતો। પૂર્વજોનો હાંસોટ દુનિયામાં જાણીતું નગર હાંસોટમાં નગરમાં મારી ભવ્ય હવેલી છે। મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ આવ્યા હતા, આજે હું હાંસોટ જઈ રહ્યો છું એ હાંસોટ મારા માટે દુઃખદ છે। મારી અને તમામ શાંતિ સમિતિના તમામ સભ્યો પવિત્ર ફરજ છે કે સમાજના શાંતિ સ્થાપવા પરસ્પર કોમી એકલાસની ભાવના ઉજાગર કરવી, જાતિ અને ધાર્મિકતાને બાજુ પર મૂકી એમ જણાવી ડોક્ટર સફીએ કે એટલા અસામાજિક તત્વોના કારણે મારું હાંસોટ નગર દુઃખી થયું, સમાજ દુઃખી થયો, આવું ફરી પાછું હાંસોટ નગરને હસતો ધમધમતું શાંતિપૂર્ણ નગર તરીકે પુનઃસ્થાપવા માટે પ્રયાસ કરશે। આજની મળેલી શાંતિ સમિતિની બેઠકના પ્રારંભે અધિક કલેક્ટર બીજી પ્રજાપતિએ સૌને આવકાર્યા હતા। માજી ધારાસભ્ય ઇકબાલ પટેલ અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ, નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રાણા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાયબ પોલીસ વડા ડાભીએ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની સૌને વાકેફ કર્યા હતા। અમે પણ જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે જિલ્લાની પ્રજાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ અફવાઓમાં દોરાયા સિવાય શાંતિની સ્થાપના થાય અને ઇન્સાનિયતનું ખૂન અટકે અને આપણો ધર્મ આપણે બજાવીએ, એ જ અભ્યર્થના સાથે ભરૂચ જિલ્લામાં પુનઃ શાંતિ માટે અમે અપીલ કરીએ છીએ। ભરૂચ જિલ્લે મેં યા હમરે ગુજરાત રાજ્યમાં હમરે દેશ મેં એસા કોઈ ભી અનબનાવ નહીં હો, આપસ મેં ભાઈચારા રહે, આપસ મેં મોહબ્બત રહે, ઇખલાસ રહે ઓર ભારત દેશ કા નામ ઊંચા રહે ઓર ભરૂચ જિલ્લે કા ભી નામ ઊંચા રહે। ભરૂચ જિલ્લે કી ફિકર મેં શાંતિ સમિતિ રખી ગઈ થી, આજે શાંતિ સમિતિની બેઠક બોલાવી, તમામ આગેવાનો, તમામ રાજકીય આગેવાનો, તમામ એનજીઓ, આવા પ્રકારના તમામ લોકો અહીંયા એકત્રિત થયા હતા અને
બધાએ પોતાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ કર્યો છે. કલેક્ટર અને પોલીસ પર, તંત્ર પર વિશ્વાસ મૂકીને જે કંઈ પોલીસ અને તંત્ર જે કંઈ કાર્ય કરશે તેમાં સંપૂર્ણ સાથ આપશે. અને તમામ એક જ સૂરે એવું કહ્યું છે કે જે વિક્ટીમ છે, જે કલ્પિટ છે, જે ગુનેગાર છે એને બક્ષવો ન જોઈએ અને તમામ પ્રકારની પોલીસ કાર્યવાહી સખતમાં સખત રીતે કરે. શાંતિ જિલ્લામાં પ્રવર્તે એ માટે ખાસ કરીને જે જિલ્લાની એક એકતા સમિતિની આજે મિટિંગ બોલાવવામાં આવેલી, જેમાં ભરૂચ જિલ્લાના ધાર્મિક આગેવાનો, રાજકીય આગેવાનો, જુદા જુદા સમાજ અને ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિ મંડળો વગેરેને આજે બોલાવવામાં આવ્યા હતા. અને આ મિટિંગમાં જે આ બનાવ બન્યો એનું પુનરાવર્તન ન થાય, તેમજ જિલ્લામાં બીજે પણ ક્યાંય એના પ્રત્યાઘાત ન પડે અને ભરૂચ જિલ્લો કે જે એક ઔદ્યોગિક અને પ્રગતિશીલ જિલ્લો છે એની જે છાપ છે એ જળવાઈ રહે અને કોઈ પ્રશ્ન બીજા ઉભા ન થાય એ માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.